શ્રી ગુડ મોર્નિંગ અને સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશને પોઝિટિવ ક્યુઝ આપણને મળતા દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટમાં ગઈકાલનું સેશન જે છે એક તેજી સાથે મજબૂતી સાથે એકવાર ફરી બંધ થતા દેખાયા હતા. માર્કેટ્સ નેસ્ડેક 1.5% મજબૂતી, S&P 500 1% મજબૂતી, તો ડાઉ જોન્સમાં 12% સુધીની મજબૂતી સાથેનું ક્લોઝિંગ હતું. S&P 500 નવ મહિના, તો નેસ્ડેકમાં એક વર્ષની ઊંચાઈ જે છે આપણને જોવા મળી હતી. સતત બીજો દિવસ કે જે લીલા નિશાનમાં અમેરિકાના બજાર બંધ થતા આપણને દેખાઈ રહ્યા હતા. અન્ય સંકેત છે આ સપ્તાહમાં 0.30% જે છે યુએસની બે વર્ષની બોન્ડ યીલ્ડ જે છે આપણને વધતી દેખાઈ રહી હતી, અને બે મહિનાના ટોપ પર આપણને ડોલર ઇન્ડેક્સ પણ પહોંચતો દેખાઈ રહ્યો હતો. હવે જે મેજર રીઝન છે આ તેજી પાછળના એના પર નજર કરીએ અને અમુક ઇવેન્ટ્સ પર નજર કરીએ. સૌથી પહેલાં તો દરોમાં વધારાને લઈને ફરી સ્ટેટમેન્ટ્સ આવતા દેખાઈ રહ્યા છે ફેડ ઓફિશિયલ્સ દ્વારા. દર વધારા પર હવે બે મત થયા છે ફેડ અધિકારીઓના. દરોમાં વધારો ન કરવાના પક્ષમાં જે છે ફિલિપ જેફર્સન આપણને દેખાઈ રહ્યા છે કે જેઓ ફેડના અધિકારી છે, અને દર વધારાની ગતિ જે છે ઓછી થઈ શકે છે ફિલિપ તરફથી સ્ટેટમેન્ટ આવતું દેખાઈ રહ્યું છે. અને દરોમાં જે વધારો થઈ રહ્યો છે એ અર્થતંત્રની ગતિ પણ ધીમી પડી શકે છે અગર અવારનવાર દરોમાં વધારો થશે તો, માનવું છે ફિલિપ જેફર્સનનું. જૂનમાં દર વધારો જે છે એ થવાનું અનુમાન પણ આવતું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત અન્ય જે અધિકારી છે લોરી લેગાન, એમના તરફથી જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે મોંઘવારી દર હજુ પણ વધશે અને વધારવો જોઈએ, કારણ કે મોંઘવારી ઓછી કરવાની એક પ્રાથમિકતા જે છે એ બનતી દેખાઈ રહી છે ફેડની. ડેલાસ ફેડના પ્રેસિડેન્ટ છે લોરી લેગાન, એમના તરફથી સ્ટેટમેન્ટ, તો ફરી દરોમાં વધારો કરવો કે નહીં બે મત આપણને આવતા દેખાઈ રહ્યા છે. અન્ય ડેટા પર નંબર્સ પર નજર કરીએ, જોબલેસ ક્લેમ્સ યુએસમાં જે આવતા દેખાઈ રહ્યા હતા ત્યાં ઘટાડો થયો છે, એટલે કે એમ્પ્લોયમેન્ટ રેટ હજુ પણ વધુ છે. 13 મેનો જે સપ્તાહ હતું ત્યાં એના જોબલેસ ક્લેમ્સ જે છે એ ઘટ્યા છે. 20,000 સુધીનો એમાં ઘટાડો થયો છે, ઘટીને 2.42 લાખ પર પહોંચ્યા છે. બજારને અનુમાન હતું 2.54 લાખનું, તો આ એક નંબર જે છે જોબલેસ ક્લેમ્સમાં ઘટાડો એ પણ મહત્ત્વનું છે. અર્નિંગ્સના ફ્રન્ટથી જોઈએ તો વોલમાર્ટ દ્વારા જે નંબર્સ જાહેર થયા હતા ઘણા સારા પરિણામ કંપનીએ જાહેર કર્યા છે. ક્વોટર વનમાં કંપનીનું વેચાણ 8% વધ્યું છે અને ક્યુ વનમાં કંપનીની આવક પણ આપણને વધતી દેખાઈ રહી છે. ફૂડ ઇન્ફ્લેશન છતાં પણ વધારે છે એવું કંપનીનું કહેવું છે, અને અનુમાન કરતાં સારા નંબર્સ છે છતાં પણ મેનેજમેન્ટે આગળ માટે કન્સર્ન જે છે વ્યક્ત કર્યા છે. આ ઉપરાંત સિસ્કોના પણ સારા નંબર્સ છે પરંતુ આગળ થોડા કન્સર્ન છે મેનેજમેન્ટનું અહીંયા પણ માનવું છે. અન્ય જે અપડેટ છે ખાસ જે ઇવેન્ટ રિયલ એસ્ટેટ તરફથી જે એક મહત્ત્વના સમાચાર છે એના પર નજર કરીએ, તો યુએસમાં કમર્શિયલ રિયલ એસ્ટેટ કે પછી લાર્જ રેઝિડેન્શિયલ રિયલ એસ્ટેટ જે કહીએ એક દાયકામાં પહેલીવાર નીચે ગયું છે, જે આગળ જતાં ચિંતા બની શકે છે. ઓછો કહી શકાય ઘટાડો છે પરંતુ ઘટાડો આપણને જોવા મળ્યો છે. તો આ જો ચાલુ રહેશે ઘટાડો તો ઇન્ફ્લેશન વધુ ઝડપથી નીચે જશે એક શક્યતા બનતી દેખાઈ રહી છે, અને બેન્કિંગ સેક્ટરની જે ચિંતા છે એને કારણે આ ઘટાડો આપણને જોવા મળ્યો છે. કિંમતોમાં વધારે આગળ જતાં ઘટાડો પણ થશે એ અનુમાન મૂડીઝ દ્વારા પણ લગાડવામાં આવ્યું છે. તો રિયલ એસ્ટેટ, કમર્શિયલ રિયલ એસ્ટેટ, લાર્જ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માટે જે અહીંયાથી એક ઘટાડો આપણને દેખાઈ રહ્યો છે એ પણ એક મહત્ત્વની અપડેટ રહેશે. આ બધી ઇવેન્ટ્સ છતાં, નંબર્સ છતાં પણ માત્ર ડેટ સીલિંગ અને ફેડ ગવર્નરના જે સ્ટેટમેન્ટ્સ આવતા દેખાઈ રહ્યા છે તો હાલ યુએસ માર્કેટ એના પર જ રિએક્ટ કરતું આપણને દેખાઈ રહ્યું છે. અને બંને ઇન્ડેક્સ આપણે જે રીતે જોયું તો નીચલા લેવલ્સ તોડ્યા છે અને ઘણા સમયથી એ લેવલ્સ પર હતા એ આપણને તૂટતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદની અપડેટ જે આવતી દેખાઈ રહી છે જાપાન તરફથી. જાપાનમાં રિટેલ મોંઘવારી દર જે છે એ વધતો દેખાઈ રહ્યો છે. એપ્રિલમાં જાપાનનો કોર રિટેલ મોંઘવારી દર વધ્યો છે અને કોર રિટેલ દર 3.1%થી વધી 3.4% પર મંથ ઓન મંથ બેસિસ પર આપણને જોવા મળ્યો છે. તો જાપાન તરફથી પણ એક આપણને અપડેટ આવતી દેખાઈ રહી છે, એના પર પણ ફોકસ રાખીશું. હવે નજર કરીએ એસજેક્સ નિફ્ટીના સંકેત તરફ. યુએસ માર્કેટ્સ તરફથી પોઝિટિવ ક્યુઝ અને એક હોપ ટ્રેડ આપણે ગણી શકીએ છીએ. એસજેક્સ નિફ્ટીના ઇન્ડિકેશન્સ 18,208 તરફના અત્યારે મામૂલી એવી મજબૂતીના સંકેત મળતા દેખાઈ રહ્યા છે. તો યશ, ભારતીય બજાર માટે આજના સેશન માટે પણ ગ્લોબલી યુએસ માર્કેટ્સ તરફથી પોઝિટિવ ક્યુઝ છે, એસજેક્સ નિફ્ટી તરફથી પણ મામૂલી મજબૂતીના સંકેત મળતા દેખાઈ રહ્યા છે.